ફરજ વિશેનો સામાન્ય ખ્યાલ નીચી કક્ષાનો લાગે તો પણ સૌએ પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ એમ કર્મયોગ શીખવે છે. કર્તવ્યની આ ભાવના ઘણીવાર દુઃખનું કારણ પણ બને. રોગની પેઠે આપણને કર્તવ્ય વળગે છે, આગળ ઘસડી જાય છે અને પકડમાં લે છે. કેટલીકવાર આપણું આખું જીવન દુઃખી બનાવે છે. માનવ જીવનનું એ મોટું સંકટ છે. કર્તવ્યની આ ભાવના ખરાબ બપોરના તાપની જેમ માનવજાતના અંતરને બાળી નાખે છે. કર્તવ્યના બંધા ગુલામ બનેલા તરફ જરા નજર તો નાખો. કર્તવ્ય એમને પ્રાર્થનાનો સમય રહેવા દેતું નથી, નાહવા ધોવાનો વખત રહેવા દેતું નથી. એમની ઉપર એ હંમેશા સવાર હોય છે. તેઓ બહાર જઈને કાર્ય કરે છે ને કર્તવ્ય એમના ઉપર ચડી બેસે છે. તેઓ પાછા ઘરે આવે છે ત્યારે પણ બીજા દિવસના કામનો વિચાર કર્યા કરે છે. કર્તવ્યનું દબાણ એ ગુલામ જીવન છે. છેવટે ભાડુતી ગાડીના ઘોડાની જેમ કામ કરતા કરતા રસ્તામાં ઢળી પડી એને મરવાનું છે. માણસો આને જ કર્તવ્ય સમજે છે. ખરું કર્તવ્ય અનાસક્ત બનવામાં, સ્વાધીન રીતે કાર્ય કરવામાં અને સર્વ કાર્ય પરમાત્માને અર્પણ કરવામાં રહ્યું છે. આપણા સર્વ કર્તવ્ય તે એના જ છે. આપણને અહીંયા આજ્ઞા કરી મોકલવામાં આવ્યા છે એ આપણું ધન ભાગ્ય છે. આપણી અવધિ આપણે પૂરી કરવાની છે. તે સારી રીતે કરીએ કે ખરાબ રીતે તે કોણ જોવાનું છે. આપણે સારી રીતે કરીએ તો પણ આપણને તેનું ફળ મળવાનું નથી. આપણે ખરાબ રીતે કરીએ તો આપણને તેની ચિંતા થવાની નથી. આનંદમાં રહો, સ્વાધીન રહો અને કાર્ય કરો. આ પ્રકારની સ્વાધીનતા મેળવવાનું કાર્ય ઘણું દુષ્કર છે. પરાધીનતાને કર્તવ્ય તરીકે લેખવાનું કાર્ય કેટલું સરળ છે. શરીર ઉપરની આસક્તિના ગાંડ પણ ભર્યા ખ્યાલને કર્તવ્ય માનવું. માણસો જગતમાં કામ કરવા બહાર પડે છે અને દ્રવ્ય માટે અગર જેના પ્રત્યે આસક્તિ હોય એવા અન્ય કશા માટે મથામણ કરે છે, લડે છે. આમ દાહક શા માટે કરો છો એમ તમે એમને પૂછશો તો તેઓ કહેશે, અમે અમારું કર્તવ્ય બજાવીએ છીએ. ખરું તો એ સુવર્ણ અને કીર્તિનો ગાંડ પણ ભર્યો લોભ છે. માત્ર લોકો તેને થોડા સુંદર વાણીના ફૂલોથી ઢાંકી દેવા મથે છે.